મેં કીધું ને ગણપતિ બાપ્પા તો મારા જ છે. ના, મેં કીધું ને એ મારા છે. ગણપતિ બાપ્પા મારા છે. નહીં, એ મારા છે. હા, એટલે અમારા છે. એ એ એ એ ચૂપ કરો વાંદરા ભાઈ. હોર હોર માં બધા ઝઘડા ઝઘડી ચાલુ થઈ ગયા છે. હે, તમારું કઈ કેવું છે? નહીં તો હું કહી દઉં. એ આ બધા હું હોર હોર માં આદરું છે. હે પપ્પા, આને કહી દો આ શેરી માં ગણપતિ બાપ્પા આવશે તો એ મારા છે. ના, એ મારા છે. નહીં, મેં કીધું ને ગણપતિ બાપ્પા મારા છે. ના, મારા પપ્પા પ્રમુખ છે એટલે બાપ્પા પણ મારા જ છે. એ એક મિનિટ એક મિનિટ ચૂપ રહો ચૂપ રહો. કવિ, કાલે તમે મને કહેતા હતા ને કે ગણપતિ બાપ્પા લાવીએ કે નહીં લાવીએ, તો જાઓ મેં તમને પરમિશન આપી દીધી. મોજ કરો, આરતી કરો, પૂજા કરો ને ગણપતિ બાપ્પાને લઈ આવો. આપણે તો ગણપતિ લેવા જવાનું હતું ને, અહીંયા કેમ બેઠા છે? નાસ્તો આવે છે. એ એ એ એ ભૂખડ માણસ દુનિયામાં છે ને, ખાવા સિવાય પણ ઘણું બધું છે હો. આપણે છે ને ગણપતિનો ફાળો ઉઘરાવવા જવાનું છે. કવિતાએ પરમિશન પણ આપી દીધી છે, પણ એક લોચો છે, એને પૈસા નથી આપ્યા. એ કવિ, મારી પાસે 20 રૂપિયા છે, જોઈએ છે? એ 20 રૂપિયામાં તો પપ્પાનું મૂષક પણ ના આવે. જોક્સ ચાલે છે. અરે કબૂતર ભાઈ, આપણા ઘરે છે ને ગણપતિ લાવવાના છે. બોલો, તમારો કેટલો ફાળો લખું, કેટલાની સ્લીપ ફાડું, બોલો. એક મિનિટ, આપણા ઘરે એટલે કોના ઘરે? મારા ઘરે. મારા ઘરે? બોલો બોલો, કેટલો ફાળો લખું? ફાળો? હવે ઘર ઘર માં કઈ ફાળાની જરૂર તો ન હોય, પણ છતાં હું છે ને તારા ભાભીને પૂછીને આવું. હા, અરે અરે અરે, ભરત ભૂસાળા, બૈરાથી બીવો છો, બૈરાથી લખાવી રાખવાનો હોય. બી તો પપ્પા, તમે પણ મમ્મીથી બીવો. બેટા જોક્સ નહીં, જોક્સ નહીં, ગ્રાન્ડલી થઈ ગઈ તું તો. તો બોલો કબૂતર ભાઈ, આ મરદ મુસાળા સોસાયટીના સૌથી દિલદાર માણસ, મજાકિયા માણસ, સ્માર્ટ, હેન્ડસમ, ફટ્ટુ, આ સોરી ફટાકીદાર માણસ ના બોલો. 2100 લખી નાખું, 2100 બોલો. હે હે હે, 2100? હ, હવે તે આટલા બધા વખાણ કર્યા છે તો ફાળો તો લખાવો જ પડશે ને. લે જોઈએ, આને ગણવા મન. 1 2 3 4 5 6 7 8 9 10. લે આ 5000 અને 100 રૂપિયા હું તને ગૂગલ પે કરું ને, એટલે 5100 લખી નાખ. ગણપતિ બાપ્પા મોરિયા. આખી સોસાયટીના તમામ કમિટી મેમ્બરને જણાવું છું કે એ કબૂતર ભાઈ, આપણા લાડીલા પ્રેમીલા કબૂતર ભાઈ તરફથી આપણી સભાને 5100 રૂપિયા ફાળો આવેલ છે. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. કબર એ કબર. બોલો લેડીઝ ફિંગર. એ મારું નામ છે ને લેડીઝ ફિંગર નહીં, ભિંડી છે, ભિંડી. હા તો પણ ભિંડી ને ઇંગ્લિશ માં લેડીઝ ફિંગર જ કહેવાય ને. સારું સારું, હવે તારા મમ્મી ક્યાં છે? ઘરે. પણ ઘરે ક્યાં? ઘર માં. બોલાવ તો એને. કોને? તારા મમ્મી ને. શું કામ છે? તું છે ને રેવા દે. કવિતા, ઓ કવિતા. હા બોલો ને ભિંડી. હે, ભિંડી બેન. હા એક જ મિનિટ. હા આલો. કેટલા થયા? 2500. હા થઈ જશે, લાવ. હા આલો 500 રૂપિયા ગણપતિનો ફાળો. આ સારું કહેવાયું? આખી સોસાયટીમાં તમે એકલા એવા છો જેને છે ને માંગ્યા વગર જ પૈસા આપી દીધા. પણ મમ્મી. તું ચૂપ કર, વચમાં નહીં બોલ. સારું ચાલો, આ મેં છે ને આ મશીનમાં બટાકા અને કુકરમાં કપડાં નાખ્યા છે તો હું જાઉં. હે, એટલે કુકરમાં બટાકા અને મશીનમાં કપડાં નાખ્યા છે એટલે હું જાઉં હને? હા હા આવજો. પણ મમ્મી, કબૂતર અંકલે તો પહેલા જ ફાળો આપી દીધું છે, તો તે આંટી પાસેથી કેમ માંગ્યું? તું ચૂપ કર, તારે આમાં કઈ ખબર નહીં પડે, તું જેને તારું કામ કર. આજનો ગાડીઓ થઈ ગયો, મને જવાને કીધું અને પોતે જ વઈ ગઈ. એક મિનિટ, સુપર.
ગણપતિ બાપા! કાન ખોલીને સાંભળી લો બધા, આપણા ઘરે ગણપતિ બાપાનું સ્થાપન થઈ ગયું છે. યથાશક્તિ પ્રમાણે બધાએ ફાળો આપ્યો છે, એ બદલ બધાનો આભાર માનું છું. ગણપતિ બાપા મોરયા! અરે આંટી, તમારા ઘરે તો ગણપતિ બાપા આવ્યા છે, કઈ નાસ્તો તો કરો. હા, હું તો રબડી ખાઈશ ને હું કાજુ કતરી. હવે જો બધા માટે મંગાવતા હો તો મારા માટે 4-1 વાટકી રબડી અથવા 10-12 ગુલાબ જાંબુ ચાલશે. આજકાલ છે ને મેં સ્વીટ બહુ ઓછું કરી નાખ્યું છે. એ એ એ સ્વીટ વાળી ક્યાં ખાશો? સ્વીટ વાળી ક્યાં ખાશો? કાજુ કતરી, નાસ્તો, રબડી, આ બધું હું છે? સ્વીટ 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 સ્વીટ. હે, મારી જાનમાં આવ્યો છો? જાનમાં આવ્યો છો મારી? હે, હાલો નીકળો, સીધી લીટીમાં નીકળો. નકર છે ને મેથી ભાગ પડશે, મેથી ભાગ. હાલો કવિ, તું સાચું કઈ નથી મંગાવવાનો? નહીં બેટા, કઈ નથી ભગાવવાનો. કીધું કઈ નથી ભગાવવાનો. અને બો ખાવાની તમન્ના હોય ને, હે, તો તારે ભીંડી ને કેજે ભીંડો બનાવજે. ભીંડો? હો ભીંડો. ચાલો ને ઘરે, હવે કારેલાનો હલવો બનાવેલો છે. હા, નીકળ. હાલ હાલ ઘોડા જાવે તે. શું કવિતા વે? પણ બધા કેતા હતા તો મંગાવી લેવાય ને થોડો નાસ્તો. મંગાવ એમ, મંગાવ એમ. આઈ સ્ટેજ સ્ટેજ સ્ટેજ. ચલ ચલ, ભાગ 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 ભાગ. એલી ઓવર તો કેતી જા. બાપા તમે તો ઓવર કહી ગયો. ગણપતિ બાપા મોરિયા. એ કવિ ભાઈ, કવિતા બાપી, જલ્દી થી બહાર આવો, આરતી નો સમય થઈ ગયો છે. કબૂતર ભાઈ બોલો, શું આવ્યા અહીંયા? અરે કવિ ભાઈ, આરતી નો સમય થઈ ગયો છે તો અમે જો કેટલી જોરદાર આરતી અમારી ભીંડીએ બનાવી છે. આય આય આય, આ જુઓ તો ખરી આરતી. ચાલો ફટાફટ આરતી કરીએ. આરતી કરશું, પણ આરતી તમારાથી નહીં થાય. અમારાથી નહીં થાય એટલે? એટલે એવું કે આજે બાપાનો પહેલો વાર છે. બાપાને અમે અમારા ઘરે લાડે કોડેથી લાવ્યા છીએ, એટલે અમે અમારા સ્વહસ્તે આરતી ઉતારશું. એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે બહારના કોઈ લોકોને અમે આરતી ઉતારવા નહીં દઈએ. ખોટી વાત કવિ ભાઈ, આ બહુ જ ખોટી વાત કહેવાય. મેં 5100 રૂપિયા રોકડા ગણીને આપ્યા છે, તો આરતી તો હું જ કરીશ. આ તમે 5100 રૂપિયાનો ફાળો આપ્યો છે ને, મને ખબર ઈ નથી. આ મેં 500 રૂપિયાનો ફાળો આપ્યો એટલે આપણા ઘરમાંથી તો બે બે ફાળા ગયા છે. એટલે અમે છે ને બે વાર આરતી કરશું. આઈ ભુંડી, ભીંડી બેન, જો તમે છે ને અમારા ઘરમાં આવીને દાદાગીરી કરી રહેજો. હા અચ્છા, અને તમે આજે ચીટિંગ કરો છો એનું શું? અમે ચીટિંગ કરીએ એમ? અમે કોઈ ચીટિંગ નથી કરી, સમજી ગયા ને? હા તો આ ફાળો લઈને આરતી તો નથી ઉતારવા દેતા, અને પાછા કહો છો કે ચીટિંગ નથી કરતા. આઈ વધારે બોલે નહીં તો તારો ચોટલો પકડીને છે ને તારે ગોળ 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 ફેરવીને છે ને તારે તાપી માં ફેંકી દઈ. મારે ક્યાં ચોટલો હતો? હા તો આ વાળ તો છે ને. હા તો હું કઈ આમને ઊભી રહીશ? આ તારી આવી નાની એવી ચોટલી છે ને, એ પકડીને તારા આખા ઘરમાં ફેરવી છે ને ઘરમાં. તમે છે ને અમને આરતી કરવા દો, નહીતર છે ને હું કમિટીમાં ફરિયાદ કરીશ અને તલવારો ઉડશે, તલવારો. એ એ એ કબૂતર, મરદ મુસાળા, તું આ બીજા મરદને ચેલેન્જ આપે છો? હે, હા, તલવાર લઈને, કોદાળી લઈને, દાંતરડા લઈને, ગમે લઈને આવી ને, કોઈથી બીતા નથી. બાકી આરતી તો અમારા હાથે જ ઉતરશે. આરતી તો છે ને અમારા હાથે જ ઉતરશે, અને આજે નહીં રોજે. જો ભીંડી, તને કહી દઉં છું, હવે હજુ એકવાર તું બોલી છે ને કે આરતી તું ઉતારશે, તો છે ને તો તો તારું ભીંડાનું શાક બનાવી દઈશ. અચ્છા, તો હું શું કઈ ઊભી રહીશ? હું છે ને તારી કવિતા ગવડાવી દઈશ. કવિતા હું શું કામ જાઉં બીજા કોઈ કવિ પાસે કવિતા ગવડાવવા? મારી પાસે તો મારા રેડીમેડ કવિ છે ને. તું છો જેવી એટલે તો આ તારો ઘરનો કવિ છે ને, તો એ ક્યારે કોઈ દિવસ તને ગાતો નથી. ગાતો, સમજી ગઈ ભીંડી? હવે તું વધારે બોલી રહી છે, તને કહી દઉં છું કવિતા હું તને મારું છું. જો હું તને કહી દઉં છું, તું 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 છે ને હવે બહુ વધારે કરી રહી છે. હવે હું તને ફેંકી દઈશ, તારો ચોટલો પાડીને ફેંકી દઈશ. છોડ ના પાડ, છોડ. આ ભીંડી ભીંડી, આ એ બાપા, જો મારા ગણપતિ બાપા, મેં છે ને આ નારા છોકરાઓનો ડખો પતાવવા માટે તમારી સ્થાપના કરીને તમને બેહાડ્યા. ત્યાં તો મોટા બાંધી પડ્યા. હવે હું કરું? તમારી મૂર્તિ મોટી કરું, 7-8 ફૂટના લાવું તમને. એ બાપા કાંઈક તો બોલો, રક્ષા કરો મારા નારી, રક્ષા કરો. એ છૂટા પડો, એ છૂટા પડો.